યશ હીરો મોટો સાથે શરૂઆત કરીશ. ભાવ વધારાને કારણે આજે કંપની ફોકસમાં રહેવાની છે. 1 ડિસેમ્બર 2022 સુધીમાં જે છે ટુ વ્હીલરની કિંમતો 1500 રૂપિયા સુધી અહીંયા વધવાની જાહેરાત કરવામાં આવી છે અને મોટરસાયકલ સ્કૂટરના ભાવ જે છે એ કંપની વધારશે. ખાસ કરીને કાચા માલની કિંમતોમાં જે વધારો થયો છે એને કારણે આ નિર્ણય કંપનીએ લીધો છે એ કેવું છે, તો પ્રાઇસ હાઇક જે કરવામાં આવ્યો છે હીરો મોટર દ્વારા એને કારણે ફોકસમાં રહેશે આજે. નેક્સ્ટ સ્ટોક પર નજર કરીએ. આઈએક્સનું કાઉન્ટર ઘણું મહત્વનું છે. આજે હેડલાઇન્સમાં પણ આપણે વાત કરી હતી, શેર બાયબેકને મંજૂરી મળતી આપણને દેખાઈ રહી છે. બોર્ડ પાસેથી 200 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર બાયબેકને મંજૂરી મળી છે અને ઓપન માર્કેટ દ્વારા શેર બાયબેક કંપની કરવા જઈ રહી છે અને 98 કરોડનો ખર્ચ આ બાયબેક પર કંપની કરવાની છે. એના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. મેક્ઝિમમ વાત કરીએ તો 49 લાખ શેર્સનું બાયબેક કરવા જઈ રહી છે કંપની. સાથે જ કાર્બન માર્કેટ માટે એક અલગ જ સબસિડરી બનાવવાની યોજના પણ બની રહી છે. એના માટે પણ બોર્ડને એક મંજૂરી મળી ગઈ છે. તો ખાસ આ જે ન્યૂઝ આવી રહ્યા છે, બોર્ડની બેઠકમાં જે નિર્ણય આવ્યો છે એને કારણે આઈએક્સના કાઉન્ટર પર આજે ફોકસ રાખવાનું છે. ત્યારબાદ વાત કરી લઈએ આપણે એલ એન્ડ ટી ફિનાન્સ પર. તો અહીંયા વિનિવેશની પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી છે. એને લીધે એક જે ન્યૂઝ બની રહ્યા છે, અહીંયા HSBCને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાની પ્રક્રિયા પૂરી કરી છે અહીંયા કંપની. અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચાણથી 3484 કરોડ કંપનીને મળશે. સાથે જ આ જે યુનિટ છે એનું કેશ સરપ્લસની વાત કરીએ તો 764 કરોડનું છે. તો એલએનટી ફિનાન્સ હોલ્ડિંગ પર આપણે નજર રાખવાનું છે કારણ કે વિનિવેશની પ્રક્રિયા અહીંયા પૂરી કરવામાં આવી છે. નેક્સ્ટ છે ઇન્ટરગ્લોબ એવિએશન. અહીંયા એરક્રાફ્ટ લીઝ લેવાની યોજના જે છે કંપની બનાવી રહી છે. B777 એરક્રાફ્ટને લીઝ પર લેવા માટેની યોજના છે કંપનીની અને આગામી 6 મહિના માટે વેટ લીઝ પર લેવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. સાથે જ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તરફથી એક આ મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને લીઝ માટેની. વેટ લીઝ હજુ 6 મહિના વધારી પણ શકે છે, સમય જે છે એક ડ્યુરેશન છે એ વધારી શકે છે અહીંયા મંત્રાલય. તો એને કારણે ઇન્ટરગ્લોબ એવિએશન પર આજે આપણે નજર રાખીશું. ત્યારબાદ નજર કરીએ કાઉન્ટર લેમન ટ્રીનું બની રહ્યું છે, જ્યાં આપણે ફોકસ રાખવાનું છે. કંપનીએ નવા એક અગ્રીમેન્ટ કર્યા છે એને કારણે ફોકસમાં રહેશે. જમશેદપુરમાં હોટેલમાં ત્યાં એક હોટેલ બનાવવા માટે 42 રૂમના અહીંયા રૂમ માટેના લાયસન્સ કરાર કર્યા છે કંપનીએ. સાથે જ લેમન ટ્રી બ્રાન્ડના હેઠળ જ આ જે છે નવા કરાર કરવામાં આવ્યા છે અને હોટેલ સપ્ટેમ્બર 2023ના અંત સુધીમાં કાર્યરત થવાની પણ એક અહીંયા અનુમાન બની રહ્યું છે કંપની દ્વારા. તો લેમન ટ્રીનું કાઉન્ટર જે છે લાયસન્સ એગ્રીમેન્ટને લીધે આજે ફોકસમાં રહેવાનું છે. નેક્સ્ટ પેટીએમ પર નજર કરીએ. ફરી એકવાર ચર્ચામાં નેગેટિવ ન્યૂઝને કારણે પેટીએમને જે એક ઝટકો મળી રહ્યો છે અહીંયા આરબીઆઈ દ્વારા, અને ખાસ કરીને આરબીઆઈ દ્વારા જે છે પીપીએસએલ સર્વિસ માટે મંજૂરી મળી નથી. અને પીપીએસએલ એટલે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ, એના માટેની મંજૂરી નથી મળી. એટલે કે આ અંતર્ગત પેમેન્ટ સર્વિસને નવા ઓનલાઈન મર્ચન્ટને ઓનબોર્ડ નહીં કરવાનો આદેશ મળ્યો છે આરબીઆઈ દ્વારા. એટલે કે અત્યારે જે છે હવે ત્યારબાદ આગળ પછી જ્યાં સુધી બીજી કોઈ અપડેટ ના આવે ત્યાં સુધી ઓનલાઈન મર્ચન્ટ નવા જે છે તેઓ એડ નહીં કરી શકે, મંજૂરી નહીં આપી શકે પેટીએમ. તો એને કારણે ફોકસમાં રહેશે. અને કંપનીને આરબીઆઈ દ્વારા પેમેન્ટ એગ્રીગેટર સર્વિસ માટેની મંજૂરી નથી મળી. 197 કમ્યુનિકેશન્સની 100% સબસિડરી છે પીપીએસએલ. તો એક આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રહેવાનું છે કારણ કે આરબીઆઈના રડારમાં એકવાર ફરી એક ન્યૂ એજ કંપની આપણને આવતી દેખાઈ રહી છે, પેટીએમ પર ફોકસ. ત્યારબાદ નજર કરીએ બજાજ ઓટો પર. તો અહીંયા અધિગ્રહણ જે છે કંપની કરવા જઈ રહી છે એને કારણે ન્યૂઝ આજે આવી રહ્યા છે. સ્નેપ વર્ક ટેકમાં 40% હિસ્સો ખરીદવા જઈ રહી છે બજાજ ઓટો. અને સ્નેપવર્ક ટેકની વાત કરીએ તો 93 કરોડમાં આ હિસ્સો જે છે કંપની ખરીદવા જઈ રહી છે. અને સ્નેપવર્ક અગ્રણી એપ ડેવલપમેન્ટ કંપની છે. તો આજે હીરો મોટો પર પણ, માફ કરશો, બજાજ ઓટો પર પણ આપણે ફોકસ રાખવાનું છે. અંતિમ કાઉન્ટર આજે બની રહ્યું છે અમી ઓર્ગેનિકનું. અહીંયા પણ કંપની દ્વારા નવા કરાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફિનલેન્ડની કંપની ફર્મિયોન સાથેના જે છે એક કરાર કરવામાં આવ્યા છે. ફિનલેન્ડની ઓરિયન કોર્પોરેશનની સબસિડરી કંપની છે ફર્મિયોન. તો એને લીધે આજે એક ફોકસ રાખવાનું છે આપને. અને આગામી 10 વર્ષ માટે પેટન્ટ ઉત્પાદન સપ્લાય માટેના આ કરાર બંને કંપનીઓ વચ્ચે અહીંયા થયા છે. અને નવા કરારની આવક છે એટલે કે રેવન્યુમાં એની અસર જે છે ખાસ કરીને કોન્ટ્રીબ્યુશન છે FY24 સુધીમાં દેખાવાનું શરૂ થશે. અહીંયા યોગદાન પણ આપણને આવતું દેખાશે આ કરારને કારણે. તો એના પર ખાસ આજે નજર રાખીશું. તો આ તમામ સ્ટોક્સ અહીંયા બની રહ્યા છે યશ, જેના પર ફોકસ રાખીશું.